નમસ્કાર મિત્રો હું છું રાજદીપ કટારા મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક્ઝામમાં પૂછાઈ શકે તેવા તલાટી અને ક્લાર્કમાં પૂછાઈ શકે તેવા ગુજરાતી સાહિત્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું જેમાં પ્રથમ પ્રશ્નો છે ગુજરાતી વ્યાકરણના પરતા તરીકે કોણ જાણીતું છે હેમચંદ્ર આચાર્ય પ્રશ્ન નંબર બે છે હેમચંદ્ર આચાર્યનું જન્મસ્થળ જણાવું જવાબ છે દૂધકા પ્રશ્ન નંબર ત્રણ હેમચંદ્ર આચાર્યની વિવિધ કૃતિઓ જણાવો જવાબ છે સિદ્ધ હેમ વ્યાકરણ અભિધાન ચિંતામણી કોષ કાવ્યાનુશાસન અલંકાર શાસ્ત્ર છંદાનું શાસન છંદશાસ્ત્ર પ્રમણમીમાંસા ન્યાયશાસ્ત્ર દરિયાશ્રય સંસ્કૃત અને પ્રાકૃત પ્રશ્ન નંબર ચાર આદિકવિ તરીકે કોણ જાણીતું છે જવાબ છે નરસિંહ મહેતા પ્રશ્ન નંબર પાંચ નરસિંહ મહેતાનો જન્મ ક્યારે થયો હતો કઈ સાલમાં થયો હતો ચૌદસો ચૌદ પ્રશ્ન નંબર છ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે તળાજા પ્રશ્ન નંબર સાત નરસિંહ મહેતાની વિવિધ કૃતિઓ જણાવો કૃતિઓ સુદામા ચરિત્ર છે દાણલીલા ચાતુર્યો ભક્તિ રચનાઓ પુત્ર વિવાહ કુડી અને કુંવરભાઈનું પ્રશ્ન નંબર આઠ નરસિંહ મહેતાના જાણીતા પદો કયા છે અખિલ બ્રહ્માંડમાં નિરખને ને ગગનમાં વૈષ્ણવજન તો તેને કહીએ મેહુલો ગાજી ને માધવ નાચે વારી જાઉં રે સુંદર શ્યામ પ્રશ્ન નંબર નવ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રેમ દિવાની તરીકે ગુજરાતી સાહિત્યમાં કોણ જાણીતું છે મીરાબાઈ પ્રશ્ન નંબર દસ મીરાબાઈનો જન્મ ક્યારે થયો હતો ચૌદસો નવ્વાણું પ્રશ્ન નંબર અગિયાર મીરાનું જન્મસ્થળ કયું છે મેડતા મારવાડ પ્રશ્ન નંબર બાર મીરાના ખૂબ જ જાણીતા પદો જણાવો રામ રમકડું ચડયુરી હારે કોઈ માધવ લેને તારી લાકડી પગ ઘૂંઘરુ બાંધવ મીરા નાચી રે ઉદ્ધાવન કે કુંજ સંકલન મેં હેરી મેં તો પ્રેમ દિવાની રાણાજી હું તો ગિરધર મન ભાવિ પ્રશ્ન નંબર તેર મીરાની જાણીતી કુર્તિઓ કઈ છે નરસિંહ રા મહારા અને બામાનું ઋષણું પ્રશ્ન નંબર ચૌદ ગુજરાતી સાહિત્યમાં જ્ઞાની કવિ કે આબા બોલો કવિ તરીકે કોણ જાણીતું છે અખો પ્રશ્ન નંબર પંદર અખાનો જન્મ ક્યારે થયો હતો ઓગણી સોરી પંદરસો એકાણુંમાં પ્રશ્ન નંબર છોળ અખાનું જન્મસ્થળ જણાવો જેતલપુર પ્રશ્ન નંબર સત્તર અખાની ખૂબ જ જાણીતી કૃતિઓ કઈ છે જવાબ છે પંચીકરણ ગુરુ શિષ્ય સંવાદ અનુભવ બિંદુ અખે ગીતા કેવલ્ય ગીત બાર મહિના સખીઓ ચિંદ વિચાર સંવાદ કૃષ્ણ ઉદ્ભવ સંવાદ ભક્તિ સંભર રચનાઓ આજ આનંદ મારા ગામમાં ઉપન્યો સા રૂપ વખાણો સંતો પ્રશ્ન નંબર અઢાર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મહાકવિ તરીકે કોણ જાણીતું છે પ્રેમાનંદ પ્રશ્ન નંબર ઓગણીસ પ્રેમાનંદનો જન્મ ક્યારે થયો હતો છોળસો છત્રીસ પ્રશ્ન નંબર વીસ પ્રેમાનંદ ક્યાંના વતની હતા વડોદરા પ્રશ્ન નંબર એકવીસ ગુજરાતી સાહિત્યના વિકાસ માટે આજીવન શિખા નહીં બાંધવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી પ્રેમાનંદી પ્રશ્ન નંબર બાવીસ ગુજરાતી સાહિત્યમાં માણભટ તરીકે કોણ જાણીતું છે પ્રેમાનંદ પ્રશ્ન નંબર ત્રેવીસ પ્રેમાનંદની વિવિધ કૃતિઓ જણાવો નરસિંહ મહેતા સંબંધી મામેરું હુડી શ્રાદ્ધ હારમાળા અને બીજી રચનાઓ રણયજ્ઞ અભિમન્યુ આખ્યાન સુધામાચરિત સુદ્વાખ્યાન સુભદ્રાહરણ ઓખાહરણ દસમસ્કંદ વિવેક વણઝારો વણ પ્રશ્ન નંબર ચોવીસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ વાર્તાકાર તરીકે કોણ જાણીતું છે શામળ પ્રશ્ન નંબર પચીસ શામળનો જન્મ ક્યારે થયો હતો છોડસો ચોરાણું પ્રશ્ન નંબર છવ્વીસ શામળ ક્યાંનો વતની હતો અમદાવાદ પ્રશ્ન નંબર સતાવીસ શામળની વિવિધ કૃતિઓ જણાવો પજ્ઞાવતી ચંદ્રાચંદ્રાવર્તી નંદ બત્રીસી મદન મોહના સિંહાસન બત્રીસી છૂડા બહતોરી બરાસ કસ્તુરી શિવ પુરાણ રાવણ મંદદોરી સંવાદ રણછોડ ગુજરાતી સાહિત્યમાં ભક્તિ કવિ તરીકે કોણ જાણીતું છે દયારામ પ્રશ્ન નંબર ઓગણત્રીસ દયારામનો જન્મ ક્યારે થયો હતો સત્તરસો પંચોતેર પ્રશ્ન નંબર ત્રીસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા પ્રતાપી કવિ તરીકે કોણ જાણીતું છે દયારામ પ્રશ્ન નંબર દયારામે કયા ક્ષેત્રમાં મુખ્ય પ્રદાન કર્યું ગરબીયું પ્રશ્ન નંબર બત્રીસ દયારામનું જન્મસ્થળ કયું છે ડબ્બોઈ પ્રશ્ન નંબર તેત્રીસ દયારામની જાણીતી કૃતિઓ રસિક વલ્લભ ભક્તિ પોષણ વિવાહ અજામિલ અખ્યાન પ્રેમ રસ ગીતા શ્રી કૃષ્ણ નામ મહાત્મા શોભા સુલણા શ્યામની શ્યામરંગ સમીપે ન જાઓ ને ઋતુ વર્ણન પ્રશ્ન નંબર ચોત્રીસ લોકહિત લોકહિત ચિંતક કવિ તરીકે કોણ જાણીતું છે કવિ દલપતરામ પ્રશ્ન નંબર પાંત્રીસ કવિ દલપતરામનો જન્મ ક્યારે થયો હતો અઢારસો ને વીસ પ્રશ્ન નંબર છત્રીસ મધ્યકાળ અને અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સર્જન કરનારા સાહિત્યકાર કોણ છે દયારામ પ્રશ્ન નંબર સાડત્રીસ છે કવિ દલપતરામે પીગળ સાહિત્યનો અભ્યાસ ક્યાં કર્યો મૂળી દેવાનંદ સ્વામી કવિ દલપતરામનું જન્મસ્થળ કયું છે વડવાણ કવિ દલપતરામની પ્રસિદ્ધ કૃતિઓ કઈ કઈ છે દલપત કાવ્ય ભાગ એક અને બે લક્ષ્મી મિથ્યાભિમાન કાવ્ય દોહન જ્ઞાતિ નિબંધ ભૂતિ નિબંધ વિવાહ નિબંધ દેવજ્ઞ દર્પણ સામળ સંશય કથન સપત્તિ તાર્કિક બોધ પ્રશ્ન નંબર ચાલીસ કવિ દલપતરામે ફાર્બસ સાથે રહીની કઈ સંસ્થાની સ્થાપના કરી ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી પ્રશ્ન નંબર એકતાલીસ ગુજરાતી સાહિત્યમાં રાસમાં રંગાયેલો પરદેશી તરીકે કોણ જાણીતું છે એલેક્ઝાન્ડર ક્લિનોક ફાર્બર્સ પ્રશ્ન નંબર બેતાલીસ એલેક્ઝાન્ડર કિલોક ફાર્બર્સ કયા દેશનો હતો લંડન પ્રશ્ન નંબર તેતાલીસ ફાર ગુજરાતી સાહિત્યમાં કઈ કઈ કૃતિઓ રચી હતી રાસમાળા ભાગ અને બે ગુજરાતી ભાષાની પ્રશિષ્ટ કૃતિઓનું સંકલન અને સંપાદન પ્રશ્ન નંબર ચુમાલીસ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ગુજરાતનું ગૌરવ તરીકે કોણ જાણીતું છે નર્મદ પ્રશ્ન નંબર પિસ્તાલીસ અર્વાચીનો આદ્ય તરીકે કોણ ઓળખાય છે નર્મદ પ્રશ્ન નંબર છેતાલીસ ગુજરાતી સાહિત્યમાં પ્રાણવતો પૂર્વજ તરીકે કોણ જાણીતું છે નર્મદ પ્રશ્ન નંબર સુડતાલીસ છે ગુજરાતી સાહિત્યના કયા સાહિત્યકારે નર્મદને પ્રાણવતો પૂર્વજો કહ્યું હતું કનૈયાલાલ મુનશી પ્રશ્ન નંબર અડતાલીસ નર્મદનો જન્મ ક્યારે થયો હતો ચોવીસ આઠ અઢારસો તેત્રીસ નર પ્રશ્ન નંબર ઓગણપચાસ છે નર્મદનું જન્મસ્થળ કયું છે સુરત પ્રશ્ન નંબર પચાસ નર્મદના માનમાં સુરતમાં કઈ સાહિત્ય સંસ્થાની સ્થાપના કરાઈ નર્મદ સાહિત્ય સભા પ્રશ્ન નંબર એકાવન છે નર્મદની વિવિધ કૃતિઓ જણાવું નર્મ કવિતા નર્મગદ પીગળ પ્રવેશ અલંકાર પ્રવેશ નર્મકોશ મારી હકીકત રાજ્ય રંગ કૃષ્ણકુમારી શ્રી દ્રૌપદી દર્શન સીતાહરણ શ્રી સાર સુકુંતલ કવિ અને કવિતા કવિચરિત્ર સજીવારોપણ પ્રશ્ન નંબર બાવી સોરી પ્રશ્ન નંબર બાવન ગુજરાતી સાહિત્યમાં સરસ્વતી ચંદ્રના સર્જક તરીકે કયા સાહિત્યકાર જાણીતા છે ગોવર્ધનરામ ત્રિપાઠી પ્રશ્ન નંબર ત્રેપન ગુજરાત ગુજરાતી સાહિત્યમાં સર્જાયેલ મહાનવલ સરસ્વતી ચંદ્ર કેટલા ભાગમાં છે ચાર પ્રશ્ન નંબર ચોપન સરસ્વતી ચંદ્રની નાયિકા કોણ હતી કુમુદ સુંદરી પ્રશ્ન નંબર પંચાવન છે ગોવર્ધન રામનો જન્મ ક્યારે થયો હતો વીસ દસ અઢારસો પંચાવન પ્રશ્ન નંબર છપ્પન ગોવર્ધન રામનો જન્મ કયા સ્થળે થયો હતો નડિયાદ સત્તાવન પ્રશ્ન નંબર સત્તાવન ગોર્ધન રામની વિવિધ કૃતિઓ જણાવો સરસ્વતી ચંદ્ર ભાગ એક ચાર સ્નેહ મુદ્રા સાક્ષર જીવન કવિ દયારામનો અક્ષર દે સ્કેપ બુક અને લલિત લીલા સોરી લીલાવતી જીવન કલા પ્રશ્ન નંબર અઠાવન ગુજરાતી સાહિત્યમાં અભેદ માર્ગના પ્રવાસી તરીકે કોણ જાણીતું છે મણિલાલ નભુભાઈ દ્વિવેદી પ્રશ્ન નંબર ઓગણસાહ મણીલાલ નથુભાઈનો જન્મ ક્યારે થયો હતો છવ્વીસ નવ અઢારસો અઠાવન મણિલાલ નભુભાઈનું જન્મસ્થળ કયું છે નડિયાદ પ્રશ્ન નંબર એકસઠ છે તેમની મણિલાલ નભુભાઈની કુર્તિઓ છે કાંતા નૃસિંહ અતાર નાટકો ગુલાબસિંહ સુદર્શન ગદાવલી નિમય નારી પ્રતિષ્ઠા ગુજરાતના બ્રાહ્મણો સિદ્ધાંતસાર નિબંધ માલતી માધવ ઉત્તમ રામચરિત રૂપાંતર છે પ્રેમજીવન છે શિક્ષાતક કવિતા પ્રશ્ન નંબર બાસઠ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સાહિત્યના ઉજાગર ગુજરાતી સાહિત્યમાં કણવા તરીકે કોણ જાણીતું છે નરસિંહરાવ દિવેટિયા પ્રશ્ન નંબર તેસઠ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં અંગ્રેજી ઢબની કવિતાઓ રચવાની શરૂઆત વાસ્તવિક રીતે કોણે કરી નરસિંહરાવ દિવેટિયા પ્રશ્ન નંબર ચોસઠ નરસિંહરાવ દિવેટિયાનો જન્મ ક્યારે થયો હતો ત્રણ નવ અઢારસો ઓગણસાહીઠ પ્રશ્ન નંબર પાસઠ નરસિંહરાવ કોના પુત્ર હતા પ્રસિદ્ધ સાહિત્યકાર ભોળાનાથ દિવેટિયાના પ્રશ્ન નંબર છાસઠ નરસિંહરાવનો જન્મ ક્યાં થયો હતો અમદાવાદ પ્રશ્ન નંબર સડસઠ નરસિંહરાવની કરતીદા કૃતિઓ કઈ છે કુસુમમાળા હૃદય વિણા નુપુરજંઘાર સ્મરણ મનો મનોમુકુર ભાગ એક બે એક ને ચાર સ્મરણ મુકુર નરસિંહરાવની રોજનીશી ગુજરાતી લેંગ્વેજ અને લિટરેચર ભાગ એક અને બે વિવર્ત લીલા અને તરંગ લીલા નિબંધ થેન્ક યુ સો મચ